राज्य सरकार की ओर से जब कोरोना की दूसरी लहर के बीच आंकड़ों में हो रही कमी को देखकर सब कुछ खोलने की इजाज़त दे दी गई थी, तब उसी के साथ सभी व्यापारियों के लिए वैक्सीनेशन के लिए 31 जुलाई तक का वक्त भी दिया गया था। हालांकि अभी भी कई व्यापारी ऐसे हैं जिन्हें वैक्सीनेशन का दूसरा डोज नहीं मिल पाया है। लंबी लंबी कतारों की वजह से और वैक्सीन की कमी की वजह से कई व्यापारियों को वैक्सीन नहीं मिल पा रही है। ऐसे में व्यापारी एसोसिएशन की ओर से इस मामले सरकार को पत्र लिखकर सभी व्यापारियों के लिए वैक्सीनेशन की एक सुविधा मुहैया करवाने की अपील की गई है और इसके साथ ही व्यापारियों के लिए वैक्सीनेशन के समय को बढ़ाने की मांग भी की गई है। બે દિવસ પહેલાં કોન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ વતી અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ફરી એક વખત વેક્સિનની તારીખ લંબાવવા માટે વિનંતી કરી છે। ખાસ તો આ અમારા ત્રીજી વારનો લેટર છે અને સરકારે ત્રણ વાર તારીખ લંબાવી પણ છે। આજે જ્યારે વેપારીઓને કમ્પલસરી જે વેક્સિન લેવાનો આજનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી સરકાર દંડ લેવાનું અને દુકાનો સીલ મારવાનું શરૂ કરવાના છે, એના માટે અમે સરકારને વિનંતી કરી છે કે 30 ઓગસ્ટ સુધી તમે લોકો વેક્સિન માટેની વેપારીઓની તારીખ લંબાવો। લગભગ 80% જેટલા વેપારીઓ વેક્સિન લઈ લીધી છે, બાકીના 20% વેપારીઓ લાંબી લાંબી લાઇનો જોઈને સરકાર પાસે વેક્સિન નથી, આ બધા કારણોથી હાલ વેક્સિન લેવા નથી જઈ રહ્યા। સરકારનો પણ થોડો ફોલ્ટ છે કે વેક્સિન પૂરતા પ્રમાણમાં સેન્ટરો સુધી પહોંચતી નથી અને જે વેપારીઓ વેક્સિન નથી લેતી એ લોકો પણ લાંબી લાંબી જોઈને પાછા પોતાના બિઝનેસ ઉપર પહોંચી જાય છે। માટે વેપારીઓને પણ વિનંતી છે કે સરકાર હવે તારીખ લંબાવે તો તમે અચૂકથી વેક્સિન લેશો અને સરકારે પણ પૂરતા જથ્થામાં વેક્સિનો મોકલી અને વેપારીઓ વેક્સિન લે એના માટે ફરી એક વખત સગવડ કરવી પડશે। ખાસ તો આ ટાઈપના દંડાત્મક પગલાં સરકારે ના લેવા જોઈએ। કોઈ પણ વેપારીઓનો વાંક નથી કે કોરોના એમને લીધે આવ્યો છે, કોરોના જગતભરમાં ફેલાયેલો છે। આ ટાઈપના દંડાત્મક પગલાં નથી યુરોપ કન્ટ્રીઝમાં છે કે નથી અમેરિકામાં કે નથી કેનેડામાં, તો આપણા ગુજરાતમાં જ આ ટાઈપના દંડ લેવાના પગલાં ના લેવા જોઈએ। ફરી એક વખત સરકારને વિનંતી છે કે તમે વેક્સિનનો પૂરો જથ્થો મોકલો અને તારીખ 30 ઓગસ્ટ સુધી લંબાવજો। આભાર। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।